પાણી ભરવા જતા બે ચાર કુએ જતા ગૌ રોપણી લાવતા એટલી માથો દુખો આવતો પાણી ભરીને આવતા કંટાળતા કોઈ ભરવા આવતા નથી. ત્રણ ચાર કુવા લોપીને પાણી ભરીને આવતા તે માથો દુખો આવી જતા અંદર મર દુખો આવી જતા આ પૂઠા દુખતા તે પાણી ભરીને આવતા. તે હવે આ નારણભાઈ ને આ નીતલબેન આ ગડગડી આલ્યા છે આશોકો એ પાણી મેં અમે પીશો. અમે પાણી ભરવા જતા બે ચાર કુએ જતા ગૌ રોપણી લાવતા એટલી માથો દુખો આવતો પાણી ભરીને આવતા કંટાળતા કોઈ ભરવા આવતા નથી. હમણાં મને પાણીની ગડગડી આલી છે એને ઉપર મેં પાણી લાવો છો ખોસીને લઈને આવો છો પાણી. અને પેલા બે ચાર કુએ ફરતા તો પાણી ભરવા ના હાલતા એ કે ટોપો કરો તો પાણી ભરવા હાલો પાણી ગતું ભરવા હાલતા નથી. અમે અમારે ઠીક છે અમે આ પાણી ઉપાડવો મટી જ્યો હાથે ગરગડીથી ભરીને આવો છો. વિચરતી જાતિઓ પોતાના પરંપરાગત વ્યવસાય માટે ગામે ગામ ફરતી હોય છે અને પોતાના અસ્થાયી પડાવો એટલે પ્લાસ્ટિકના મીણિયા કે કાગળ કે કંતાનમાંથી બનાવેલા છાપરાઓમાં એમનું રહેવાનું હોય છે. એમના પડાવ જ્યાં હોય છે ત્યાં આગળ પીવાના પાણીની સુવિધા નથી હોતી અને આપણે જાણીએ છીએ કે જાણે અજાણે પાણી ઉપાડી અને ઘરમાં લઈ આવવાની જવાબદારી છે મોટાભાગે સ્ત્રીઓના શિરે હોય છે એમ અને દીકરીઓ પણ આ બધા કામોમાં લાગેલી હોય. માથે બેડા ઉપાડી ઉપાડીને પાણી લાવવાનું ફક્ત પીવાનું નહીં પણ વાપરવાનું પણ એ બહુ મોટી જહેમત નું કામ છે અને એમાં પરિશ્રમ પણ ઘણો પહોંચતો હોય છે. વોટર વ્હીલ આજથી 5-7 વર્ષ પહેલાં એનું ઇનોવેશન થયેલું અને મોટાભાગે આફ્રિકાના દેશોમાં અને ક્યાંક રાજસ્થાનમાં એનો ઉપયોગ થાય છે. એક પ્લાસ્ટિક પણ મજબૂત પ્લાસ્ટિકનું એક ડ્રમ જેની અંદર 15-20 લીટરની માત્રામાં પાણી આવી જાય અને માથે ઉપાડવા કરતાં બેન આરામથી આમ પોતાના હાથથી ખેંચીને લઈ જઈ શકે એવી રીતની એની રચના હોય છે.